નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી બેનો જોવાના છીએ. બરોબર, વિષય ગુજરાતી બે. શ્રીમંત શબ્દનો સમાનાર્થી તો શું થશે? શ્રીમંતો કેવા થશે? પૈસાદાર અથવા ધનવાન. બરોબર, તો શ્રીમંતો ધનવાન અથવા તો પૈસાદાર પણ લખી શકાય. બીજું છે આનંદ. બ્રહ્મા
રાજા મૃગ અથવા તો ભૂખ અલકાપુરી તો સ્વર અને બંગલો હતો ને અલકાપુરી જેવો એટલે સ્વર્ગ જેવો બંગલો હતો એમ વિપત્તિ તો દુઃખ અથવા તો આપત દુઃખ અથવા તો આફત આગળ નોકર તો સેવક બરોબર હવે આગળ નો નંબર વણા તો મરોડ થશે વણા તો મરોડ બરોબર કુટુંબ તો પરિવાર અમુક શબ્દ તો સાવ સહેલા હોય છે ચોથા ધોરણમાં પણ આવતા હોય છે બરોબર ને બીજા ચોથામાં પણ આવતા હોય છે એવા શબ્દો હોય છે સાવ સહેલા કુટુંબ તો પરિવાર નુકસાન તો ખોટ નયન અથવા તો લોચન પારાવાર તો પુષ્કળ નસીબ તો ભાગ્ય વેપાર તો વ્યવસાય અથવા તો ધંધો આઘાત તો પ્રહાર અથવા તો ફટકો પ્રહાર અથવા તો ફટકો સાહેબી તો સમૃદ્ધિ અઢાર નંબર રજ તો ખેર પારણું તો ઘોડિયું પારણું તો શું થશે ઘોડિયું વરંડો તો ઓસરી વરંડો તો ઓસરી છાપું તો અખબાર કર્તવ્ય તો ફરજ પ્રીતિ તો હેત પરાજય તો હાથ
પછી કરુણા તો દયા કરુણા તો દયા બરોબર આટલા શબ્દો છે સમાનાર્થી શબ્દોના અર્થ બરોબર જો હવે સમાનાર્થી શબ્દો શ્રીમંત તો ધનવાન પૈસાદાર આનંદ તો હર્ષ અથવા તો પ્રસન્નતા ઘર્ષણ તો બોલાચાલી અથવા તો તકરાર વિધાતા બ્રહ્મા રાજા તો નૃપ અથવા તો ભૂપ અલકાપુરી તો સ્વર વિપત્તિ તો દુઃખ અથવા તો આફત નોકર તો સેવક વણાંક તો મરોડ કુટુંબ તો પરિવાર નુકસાન તો ખોટ આંખ તો નયન અથવા તો લોચન પારાવાર તો કે છે પુષ્કળ નસીબ તો ભાગ્ય વેપાર તો વ્યવસાય અથવા તો ધંધો આઘાત તો પ્રહાર અથવા તો ફટકો સાહેબી તો સમૃદ્ધિ રજ તો ખેત પારણું તો ઘોડિયું વરંડો તો ઓસરી પછી છાપું તો અખબાર કર્તવ્ય તો સમાન અર્થ ફરજ પ્રીતિ તો હેત પરાજય તો હાર અને કરુણા તો દયા બરોબર આ સમાનાર્થી શબ્દના અર્થ જોયા હવે આપણે વિરોધી શબ્દ જોઈએ નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દો લખો પહેલું છે વિરોધી શબ્દ નોકર નોકરનો વિરોધી શું થશે એના વિરુદ્ધમાં આવે લખવાનું છે નોકર તો સેફ બરોબર નોકરનો વિરોધી શું થશે સેફ નુકસાન નુકસાનનો વિરોધી ફાયદો નુકસાનનો વિરોધી શું થશે ફાયદો બેપરવાઈ તો પરવાઈ દુઃખ વિરોધી શું થશે દુઃખ તો સુખ હાજર ગેરહાજર હાજરનો વિરોધી ગેરહાજર વાહલી તો દવલી વાહલી દવલી પ્રેમ દ્રેશ પ્રેમ તો એનું શું થશે દ્રેશ આઠું છે હકારાત્મક તો એનું વિરોધી નકારાત્મક હકારાત્મક વિરોધી થશે નકારાત્મક ત્યાર પછી છે ભાગ્યવાન તો ભાગ્યહીન ભાગ્યવાન ભાગ્ય વગર ભાગ્ય બરોબર
આગળ પરાજય તો વિજય પરાજય તનો વિરુદ્ધમાં થશે વિજય શ્રીમંતાઈ તો ગરીબાઈ શ્રીમંતાઈ તો ગરીબાઈ સમાનાર્થીમાં પૂછ્યું હોય તો પૈસાદાર આવે અહીં આપણને વિરોધી છે એટલે આપણે શ્રીમંતાઈ તો ગરીબાઈ લખીશું સામાન્ય તો અસામાન્ય સામાન્ય અસામાન્ય હળવો ભારે હોશિયાર કઠોર ભીનો સૂકો પુણ્ય તો પાપ હર્ષ તો શોક શીળો તો ગરમ જો વિરોધી શબ્દ નોકર તો શેઠ લખ્યું નુકસાન તો ફાયદો બેપરવાઈ તો પરવાઈ દુઃખ સુખ હાજર ગેરહાજર વાલી દવલી પ્રેમ તો દેશ હકારાત્મક નકારાત્મક ભાગ્યવાન તો ભાગ્યહીન પરાજય તો વિજય શ્રીમંતાઈ તો ગરીબાઈ સામાન્ય તો અસામાન્ય હળવો તો ભારે હોશિયાર તો ઠોઠ ભીનો તો સૂકો પુણ્ય તો અનવિરોધી પાપ હર્ષ તો શોક અને શીળો તો ગરમ જોડણી છે એ હું લખાવવાની નથી એ તમને પૂછાય વર્કશીટમાં તો તમે ચોપડીમાંથી પણ શોધીને લખી શકો બરોબર અહીંયા મેં તમને સમાનાર્થી અને વિરોધી શબ્દ લખાવ્યા હવે આગળ સમાસ ઓળખાવો નીચે આપેલ શબ્દોના સમાસ ઓળખાવો પહેલું છે જગમોહન દાસ સમાસ તો જગમોહનનો દાસ કયો સમાસ આવશે એ તત્પુરુષ જો તમે સમાસમાં નો ની નું વચ્ચે આવે તો શું લખાય છે તત્પુરુષ સમાસ એને કહેવાય છે અને આવે તો દંદ્ર કયો સમાસ આવે અને આવે તો દંદ્ર તો અહીંયા છે કે જગમોહન દાસ તો શું લખાશે જગને મોહનાર અથવા જગમોહનનો દાસ શું લખાશે જગમોહનનો દાસ મોહનનો દાસ તો કયો સમાસ કહેવાય તત્પુરુષ આગળ જોઈએ બીજું તમને આની વ્યાખ્યા અને બધું તો લખાયેલું હશે જ બરોબર બીજું છે લક્ષ્મી દેવી
તો લક્ષ્મીની દેવી શું થશે લક્ષ્મીની દેવી તો એ પણ કયો સમાસ થશે તત્પુરુષ સમાસ થશે લક્ષ્મીની દેવી તો તત્પુરુષ સમાસ ત્રીજું છે નોકર ચાકર શું છે નોકર ચાકર તો નોકર અને ચાકર આપણે કહીએ ને નોકર ચાકર નોકર અને ચાકર અને આયો શબ્દ એટલા માટે શું આવશે દંદ્ર દંદ્ર સમાસ આવશે બરોબર લક્ષ્મી દેવી તો લક્ષ્મીની દેવી તો એ પણ તત્પુરુષ સમાસ થયો નોકર ચાકર તો નોકર અને ચાકર દંડ સમાસ થયો હવે આગળ પ્રેમ સરવાણી બરોબર તો શું થશે પ્રેમની સરવાણી શું થશે પ્રેમની સરવાણી કયો સમાસ આવે તત્પુરુષ સમાસ ત્યાર પછી છે ઘરકામ ઘરકામ તો એ કયો સમાસ થશે ઘરકામ તો કે ઘરનું કામ એ પણ કયો સમાસ થશે તત્પુરુષ સમાસ થશે બરોબર ઘરકામ એટલે ઘરનું કામ તો કયો સમાસ તત્પુરુષ સમાસ ત્યાર પછી છે કર્તવ્ય ભાવના બરોબર કર્તવ્ય ભાવના તો એ કયો સમાસ હશે કર્તવ્યની ભાવના કર્તવ્યની ભાવના એ પણ તત્પુરુષ સમાસ બધા લગભગ તત્પુરુષ સમાસ જ આવ્યા છે બરોબર ને આ એક દ્વંદ્વ સમાસ આવે છે તો જોઈ લઈએ જો સમાસ જગમોહનદાસ પહેલું શું લખ્યું આપણે જગમોહનદાસ એટલે જગમોહનનો દાસ બરોબર કયો સમાસ થયો તત્પુરુષ સમાસ બીજું છે લક્ષ્મી દેવી તો કે લક્ષ્મીની દેવી એ પણ કયો સમાસ થયો તત્પુરુષ સમાસ લક્ષ્મીની દેવી એ પણ તત્પુરુષ સમાસ થયો ત્રીજું છે નોકર ચાકર નોકર અને ચાકર શું કહેવાય છે નોકર અને ચાકર એટલા માટે કયો સમાસ છે દ્વંદ્વ સમાસ છે દ્વંદ્વ સમાસ ત્યાર પછી છે પ્રેમ સરવાણી તો પ્રેમની સરવાણી બરોબર પ્રેમ સરવાણી એટલે પ્રેમની સરવાણી તત્પુરુષ સમાસ ઘરકામ તો કે કહે છે ઘરનું કામ ઘરકામ એટલે ઘરનું કામ કયો સમાસ થયો તત્પુરુષ સમાસ કર્તવ્ય ભાવના કર્તવ્યની ભાવના બરોબર એ પણ કયો સમાસ થયો તત્પુરુષ સમાસ લગભગ બધા તત્પુરુષ સમાસ થયા કારણ કે નોની નું ના આવ્યું એટલે તત્પુરુષ સમાસ તરીકે ઓળખાય છે બરોબર જોયા આપણે સમાસ તો આપણે અહીંયા સમાનાર્થી શબ્દ જોયા વિરોધી અને આ સમાસ ઓળખાવ બરોબર ને આટલું જોયું હજુ પણ અહીંયા રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ જે છે એ બાકી છે તો આપણે હવે પછીના તાસમાં જે છે એ શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો જે છે એ પછીના તાસમાં જોઈશું બરોબર તમને મેં અહીંયા
समानार्थी विरोधी અને સમાસ લખાવ્યા હવે પછીના તાસમાં આપણે આગળ જોઈશું